મહેસાણા જિલ્લાના વિજાપુરના કુકરવાડા પીલવાઈ વસઈની શાળાના વિદ્યાર્થીઓને એસપીજી સમર કેમ્પ 2023 માં પ્રવેશ અપાયો. વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના કુકરવાડા પીલવાઈ વસઈની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 8 અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે યોજાયેલા એસપીસી સમર કેમ્પ 2023ના સમર કેમ્પમાં જોડાયા હતા, જેમાં જિલ્લા પોલીસ દ્વારા દેશમાં સારા નાગરિક બનાવવા માટે તેમજ પ્રામાણિકતાના ગુણો વધારવા માટે ધોરણ 8 અને ધોરણ 9માં અભ્યાસ કરતા સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓમાંથી 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થિનીઓ સમર કેમ્પ 2023 માટે પસંદ કરવામાં આવી હતી. જો કે ભારતભરની શાળાઓમાં એસપીસીની રચના કરવામાં આવી હતી, જેમાં દેશને સારા નાગરિકો મળે અને પ્રામાણિકતાનો વિકાસ થાય અને બાળકનો સારા ઘડતર માટે વિકાસ માટે રચના કરવામાં આવી હતી, જેની શરૂઆત કેરાલા રાજ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2013માં ગુજરાત રાજ્યમાં પણ એસપીસીની રચના કરવામાં આવી, જેમાં આદર્શ વિદ્યાલય ખાતે સરળ સ્વભાવ આદર્શ વ્યક્તવ્ય ધરાવતા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટને તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીતુભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પ્રામાણિકતા અને સુકન અપસુકન અંગે માર્ગદર્શન આપ્યું હતું અને પર્યાવરણ બચાવ, વીજળી બચાવ, પાણી બચાવ, અન્નનો બગાડ અટકાવીશ અને ઉમદા વિચારો સાથે વૃક્ષો વાવીશ વગેરેના શપથ લેવડાવ્યા હતા. સુકન અપસુકનના મામલેગઢના પ્રસંગે 1800 જેટલી વિધવા બહેનોને બોલાવીને સુકન અપસુકનની માન્યતાને રદ કરી હતી, તેમજ પીલવાઈ કુકરવાડાના વસઈની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને એસપીસી સમર કેમ્પ 2023માં પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે DYSP દિનેશ ચૌહાણ તેમજ PSI એસનીનામાં કલાકાર અજય બારૂ તેમજ PSI સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સૈયદજી બુખારી, JDS TV, વિજાપુર.